નવસારી ચીફકોર્ટમાં થર્ડ એડિશનલ સેશન્સ જજ પર આરોપીએ હુમલો કરી દીધો, જ્યાં 326ના ગુનામાં કામે આરોપી કોર્ટમાં હાજર થયો હતો. આરોપી ધર્મેશ રાઠોડે મહિલા જજ એ આર દેસાઈ પર પથ્થર વડે હુમલો કર્યો. આરોપી જેલમાંથી ખિસ્સામાં પથ્થર મૂકીને લાવ્યો હતો અને ભૂતકાળમાં આ જ આરોપીએ અન્ય જજ પર પણ ચપ્પલ વડે હુમલો કર્યો હોવાની વિગતો મળી રહી છે. જેલ કેદી જાપ્તાની ટુકડીની કામગીરી પર પણ હવે પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે. હમલાની ઘટનાને બાર એસોસિએશને વખોડી કાઢી. આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી નાઇન સંવાદદાતા નિલેશ ગામિત. નિલેશ, આખરે પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો, આખરે તેને કોર્ટમાં લઈ જતા પહેલા શું કોઈ તપાસ નહોતી કરાય? આ મામલે હવે શું ચાલી રહી છે કાર્યવાહી? બાર એસોસિએશન છે, એમણે સમગ્ર ઘટનાને વખોડી છે અને પોલીસની જે કંઈ કામગીરી છે, જાપ્તાના જે કર્મચારીઓ છે એમની બેદરકારી સામે ઉપસ્થિત થાય છે એને લઈને પોલીસ વિભાગમાં પણ ફરિયાદ કરવા માટેની તજવીજ જે કંઈક કોર્ટ વિભાગના જે કંઈક અધિકારીઓ છે એમના દ્વારા કરવામાં આવી રહી છે. અને મહત્વની ઘટના છે જેમાં ખાસ કરીને આ જ આરોપીએ અગાઉ પણ આ રીતે હુમલો કર્યો હતો, એટલે હિસ્ટ્રી આ જે કંઈક આરોપી છે એની હિસ્ટ્રી અગાઉ પણ પથ્થર માર ચંપલ ફેંકવાની હતી, એટલે થોડીક કાળજી રાખવાની હતી, પરંતુ એ જે કંઈક દાપ્તાના જે કંઈક કર્મચારીઓ હતા એમણે રાખી નથી. એને લઈને જે કંઈક પોલીસ વિભાગમાં પણ જેની ફરિયાદ કરવામાં આવશે અને જે કંઈક કાર્યવાહી છે કરવામાં આવશે. જે આભાર નિલેશ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો આખરે કેદી સામે તો આખરે કાર્યવાહી થશે જ, પણ પોલીસ જાપ્તા ટીમે પણ જે સતર્કતા નથી દાખવી તેને લઈને પણ હવે કાર્યવાહી